આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસી રોહિત. એમપી એમએલએની સંકલન બેઠક શરૂ થયા વગર જ પૂરી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મહિનામાં એક વખત મળતી એમપી અને એમએલએની સંકલન બેઠક આજરોજ રાખવામાં આવી હતી, પરંતુ ધારાસભ્ય કે સાંસદ કોઈ ઉપસ્થિત ન રહેતા મિટિંગને આટોપી જ લેવાઈ હતી. દર મહિનાના ત્રીજા શનિવારે પાલિકાના કોન્ફરન્સ હોલમાં મળતી સાંસદ ધારાસભ્યની આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો બાબતે સૂચનો અને જરૂરી સૂચના આપવામાં આવતી હોય છે, ત્યારે આજે મળેલી આ બેઠકમાં ધારાસભ્ય અને સાંસદ કોઈ કારણસર હાજર ન રહેતા તમામ પાલિકાના અધિકારીઓ ઓફિસમાં આવીને બેઠા હોવા છતાં રાહ જોયા બાદ તમામ અધિકારીઓ ઓફિસમાંથી બહાર નીકળી ગયા હતા અને મિટિંગ પૂરી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ મળેલી સામાન્ય સભા પણ શોકદર્શક ઠરાવ બાદ મુલતવી કરવામાં આવી હતી અને આજરોજ મળનારી સંકલનની બેઠક પણ ન થતાં સવાલ એ થાય છે કે પ્રજાલક્ષી પ્રશ્નો માટે, પ્રજાના કામો માટે મળતી આવી અગત્યની બેઠકોમાં ચર્ચા કર્યા વિના જ પૂરી થઈ જતી હોય તો વડોદરા વિકાસની દ્રષ્ટિએ ક્યારે આગવી હરોળમાં સ્થાન પામશે. આજે બેઠક થતી હોય છે એમપી અને એમએલએની, જે વડોદરાને લાગતા તમામ કામો જે સંકલન થાય અને બધા એક પછી એક જરૂર મુજબ થાય કામો અને પ્રજાને કામને વાચા મળે એની માટે બેઠક થતી હોય છે અને ઘણી મહત્ત્વની હોય છે. પણ અવારનવાર કોઈના કોઈ કારણે પોતાના વ્યક્તિગત કે પોતાને લાગી શકે બે ધારાસભ્યોને અને એમપીને પોતાના પ્રજાના વખતે એમની જે છે ફરજ નિભાવવાનો ઈચ્છા નથી તો એવું લાગી રહ્યું છે કે આ લોકોએ રાજીનામું આપવું જોઈએ. કારણ કે જે મહત્ત્વની બેઠકો થતી હોય છે જેથી કરીને આપાતકાલીન સ્થિતિ ના સર્જાય, પહેલાંથી આયોજન પ્રમાણે કામો અને કાર્યો થાય, ભંડોળની ફાળવણી થાય, આ બધું કામો થાય, પણ વારે ઘડીએ વિના કોઈ કારણે પ્રજાને જાણ કર્યા વગર મુલતવી થાય એ ખૂબ જ ગંભીર બાબત છે. અને જો એમપી એમએલએ ધારાસભ્યોને કાં તો સાંસદોને જો આવા પ્રજાના કામોને વાચા આપવાની આવશ્યકતા ના લાગતી હોય તો અમને એવું લાગે છે એમને રાજીનામું આપવાની આવશ્યકતા છે એવું મને લાગી રહ્યું છે. સભા બી મુલતવી થઈ રહી છે, એક મહિનામાં એકવાર મળતી હોય છે અને તેમાં પણ કોક ને કોક શોકદર્શક ઠરાવ સાથે સભા મુલતવી થઈ જતી હોય છે. કાલે જ સભા મુલતવી થઈ, આ મહત્ત્વની બેઠક પણ મુલતવી થઈ, પ્રજા રામ ભરોસે છે કહી શકાય? આ કહેવાય કે પ્રજા રામ ભરોસે નહીં, હવે આ જે છે આંધા અને બહેરા જે નેતાઓ છે એમના ભરોસે રહી ગયો. કેમ કે રામ ભરોસે જો હોય તો આ પ્રજા સુખી હોય, પણ આ નેતાઓના ભરોસે રહેશે તો પ્રજા હંમેશા દુઃખી રહેશે અને દુઃખી છે. કારણ કે અમે જોઈ રહ્યા છીએ પાણીની સમસ્યા છે, ડ્રેનની સમસ્યા છે, વરસાદની સાફ સફાઈ જે નથી થતી પૂર્વ પહેલાં એની સમસ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ છે. એટલે આપણે જોઈએ તો વડોદરા શહેરમાં કોઈ વિભાગ એવો નથી જ્યાં આગળ લોકો ફરિયાદ લઈને ના આવતા હોય, અને આના કારણે જ લોકો જે છે આ પ્રજા દુઃખ વેઠી રહી છે, તકલીફ વેઠી રહી છે એવું છે. લોકોને ચોખ્ખું પાણી નથી મળતું, પણ આ જે અધિકારી નેતાઓ કહે છે કે ભાઈ ચોખ્ખું પાણી મળી રહ્યું છે. જો ચોખ્ખું પાણી મળતું હોત તો લોકોને આરો સિસ્ટમ લગાવવાની જરૂર ન પડતી, ન લોકોને પાણીના બાટલા લેવાની જરૂર પડતી. પણ ખૂબ જ આ પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, પ્રજા ખોટો પૈસા વેરો આપી રહી છે એવું લાગી રહ્યું છે. બસ અધિકારીઓને એસી કેબિનમાં રહેવું છે, બહાર નથી આવતું, એના કારણે પ્રજાને બધું દુઃખ વેઠવાની પરિસ્થિતિ આવે છે. બેઠક જાહેર કરવામાં આવે છે આજે, બેઠક માટે અધિકારીઓ તમામ લોકો અહીંયા બેઠકમાં ઉપસ્થિત થાય છે, પણ કમિશનર નહીં, ધારાસભ્ય નહીં અને સાંસદ પણ નહીં, ત્યારે આ કેટલું વ્યાજબી? આ બિલકુલ વ્યાજબી નથી. જો સભા કોઈ કારણસર મુલતવી થઈ હોય પણ સભાના કામો અને ચર્ચા વિચારણા માટે, પ્રજાની સમસ્યાનો ઉકેલ માટે આ સભાઓ થવી ખૂબ જ આવશ્યક છે. જો એવો કોઈ નિયમ નથી કે ભાઈ પ્રજા તમે એક જ સભા કરવાની હોય મહિનામાં અને મુલતવી કરી દેવાનું તો ફરી સભા ના યોજાય. કારણ કે પડતર કામો બાકી છે, ઘણા કામો બાકી છે, સ્માર્ટ સિટી નામે કહેવાતા ઘણા કામો બાકી છે, એના કારણે આ સભા મુલતવી થાય વારે ઘડીએ ખૂબ જ ગંભીર બાબત છે. આના માટે ખરેખર આપણા પ્રજાએ હવે વિચારવું જોયું છે, કારણ કે જો આ લોકોને આંદોલન પણ નથી કરવા દેતા, ન તંત્ર કહે છે ન અમારી રજૂઆત સાંભળે છે પ્રજાની, એટલે હવે આ સભા મુલતવી કરવાનું અને પૈસાનો સમયનો વેડફાટ કરવાનો આ ખૂબ જ હવે અંત આવવો જોઈએ અને નેતાઓએ પોતે હવે વિચારીને કામો કરવા જોઈશે હવે.